બેટી બચાવો બેટી પઢાઓ વીકની ઉજવણી અંતર્ગત છેલ્લા 6 મહિના દરમિયાન જન્મેલી બાળકીઓના માતાઓનું સન્માન અને અભિવાદન. બેટી બચાવો બેટી પઢાઓ યોજના એ ભારત સરકારની મુખ્ય પહેલ તરીકે 2015માં લિંગ આધારિત લૈંગિક પસંદગીને નાબૂદીને અટકાવવા, બાળકીના અસ્તિત્વ અને રક્ષણની ખાતરી કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી, જેમાં 2015થી દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ બાળકીઓના લિંગના આધારે લિંગ અસમાનતા, શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો, તબીબી સંભાળ, ભેદભાવ સામે રક્ષણ, મહિલાઓ સામે હિંસા અને બળજબરીથી થતા લગ્ન વગેરે જેવા ક્ષેત્રોમાં સમાજ અને લોકોમાં જાગૃતિ લાવવાનો છે. સાથે સાથે બાળકીઓનું સશક્તિકરણ અને તેમના માનવ અધિકારને પરિપૂર્ણને પ્રોત્સાહન આપવાનું છે. દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના સમાજ કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ સચિવ ભાનુપ્રભા અને નાયબ સચિવ મનોજકુમાર પાંડેના દિશાનિર્દેશ તેમજ દીવ જિલ્લા કલેક્ટર ફોરવન બ્રહ્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ તથા આરોગ્ય વિભાગ દીવના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય બાલિકા દિવસના ઉપલક્ષમાં બેટી બચાવો બેટી પઢાઓ વીકની ઉજવણી અંતર્ગત વણાકબારા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ તેમજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 6 મહિના દરમિયાન જન્મેલ બાળકીઓની માતાઓને તેમના કુટુંબમાં બાળકીના જન્મના શુભ અવસર પર બાળકીઓની માતાઓનું સન્માન અને અભિવાદન કરવા તેમજ દીકરીના જન્મ અવસર પર ઉપહાર સ્વરૂપે બ્લેન્કેટનું વિતરણ કરવા તેમજ પ્રોત્સાહન પૂરું પાડવાના મુખ્ય ઉદ્દેશથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં તથા સમાજમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના વિશે જાગૃતતા ફેલાવવાનું તેમજ આ કાર્યક્રમમાં પધારેલ બાળકીઓની માતાઓને તેમને ત્યાં જન્મેલ બાળકીઓનો સારી રીતે ઉછેર, તેમનો સર્વાંગી વિકાસ, તેમની સુખાકારી તેમજ તેમને સારું સ્વાસ્થ્ય પૂરું પાડવા, તેઓને ઉચ્ચ શિક્ષણ આપી તેમના માટે એક સારા ભવિષ્યનું નિર્માણ કરવા, દીકરીઓ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ મેળવવા તેમજ બાળકીઓ પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી બાળકીઓનું સશક્તિકરણ કરી સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવા વગેરે જેવી માહિતી પૂરી પાડી તેમને દીકરી જન્મના અવસર પર પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમના ઉપલક્ષમાં વણાકબારા ગ્રામ પંચાયત ખાતે મુખ્ય અતિથિ તરીકે દીવ પોલીસ સ્ટેશનના SHO શ્રીમતી દીપિકા ભગત તેમજ અન્ય અતિથિઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી RK સિંઘ, દીવ PDOના વિસ્તરણ અધિકારી રાણેશ બારિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સાઈસ્તો જીલાણી, બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ નીલમ યતીન, કુગરો જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રી ભટ્ટ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં તેમનો સહયોગ અને યોગદાન પૂરું પાડ્યું હતું. ઉપસ્થિત અતિથિઓએ તેમના વક્તવ્યમાં બાળકીઓના માતાઓને બાળકીઓની શિક્ષા, સુરક્ષા, સમાનતા અને સન્માન પર ભાર મૂક્યો હતો અને બાળકીઓની માતાઓને દીકરી જન્મના અવસરને વધાવી લેવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રી ભટ્ટની દેખરેખ હેઠળ આયોજિત કરવામાં આવેલ હતો. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. નમસ્કાર સભી કો, મેરા નામ મૈત્રી ભટ્ટ, જિલ્લા બાળ સંરક્ષણ અધિકારી દીવ. આજ બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ કે અંતર્ગત ગ્રામીણ ક્ષેત્ર કી મહિલાઓ કો સન્માનિત કિયા ગયા, જિનકે ઘર નન્ની મુન્ની બચ્ચિયાં હુઈ હૈ. બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમ 2015 હરિયાણા સે શરૂઆત હુઈ. ઇસ સ્કીમ કા ઉદ્દેશ્ય થા લિંગ અનુપાત મે રોક और बेटा बेटी एक समान, महिला सशक्तिकरण और हर बच्ची का शिक्षा का अधिकार मिल सके, इसलिए इस स्कीम का स्टार्ट हुआ. आज कार्यक्रम के दौरान जज, ऑनरेबल जज सर ने बताया कि महिलाओं को आगे बढ़ने के लिए, उनकी शिक्षा के लिए माता पिता को प्रोत्साहन करना चाहिए. ग्रामीण क्षेत्र की महिलाओं को बच्चियों को पढ़ाना चाहिए और उन्हें आगे बढ़ाना चाहिए. बेटा बेटी एक समान है, हर बेटी को शिक्षा, सुरक्षा, समानता और सम्मान का अधिकार है. इसे दिलाने के लिए जन जन तक जागरूकता कार्यक्रम जिला बाल संरक्षण इकाई कर रहा है.